वलसाड जिला कलेक्टर ने वलसाड वीडियोग्राफर और फोटोग्राफर एसोसिएशन द्वारा रात्रि कर्फ्यू दरमियान पुलिस द्वारा हैरानगति करवाने लेने आवेदन पत्र पाठवामां आव्युं हतुं। वलसाड जिल्लामां कोरोनाना केसमां वधारो थता सरकार द्वारा नाइट कर्फ्यू अमलमां लावामां आव्यो छे। जेने लईने आ कर्फ्यूमां पुलिस द्वारा हैरानगति थती होवाने लईने पुलिसनी कार्यवाही पर सवाल उठ्या छे। वलसाड जिल्लाना फोटोग्राफर अने वीडियोग्राफर एसोसिएशन द्वारा रात्रि कर्फ्यूमां लई अने वलसाड जिला कलेक्टर ने आवेदन पत्र पाठवामां आव्यो छे, जेमां जणाववामां आव्यो हतुं के पुलिस द्वारा अन्य स्थळेथी कर्फ्यू विस्तारमां प्रवेशता पुलिस द्वारा हैरानगति करवामां आवे छे, जेमां पुलिस द्वारा साधन सामग्री जोया बाद पण कार्यवाही करवामां आवशे तेवी टकोर करे छे अने पैसा पण लेवामां आवे छे। आ उपरांत पुलिस द्वारा मास्क दंडना नामे 1,000 रूपया लेवामां आवे छे, परंतु बीजा दिवसे पोलीस स्टेशनमां हाजर रहेवानुं फरमान करवामां आवे छे, जेने लईने बीजा दिवसना फोटोग्राफी अने वीडियोग्राफीना ओर्डर पर आनी सीधी असर देखाय छे। पोलीस द्वारा मानवीय अभिगम दाखवामां नथी आवी रह्यो होवानुं एसोसिएशन द्वारा जणाववामां आव्युं हतुं। तात्कालिक અસરથી પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે। મુદ્દામાં એવું છે કે અત્યારે લગ્નની સીઝન ચાલે છે અને એનું દરેક વિડીયોગ્રાફર ફોટોગ્રાફરો પર 2-3 મહિના પહેલેથી બુકિંગ હોય છે। અચાનક COVID-19ના હિસાબે અચાનક આ કર્ફ્યુ લાદવામાં આવ્યો, તો એના કારણે એ થાય છે કે અમુક પ્રસંગો હદ વિસ્તાર કર્ફ્યુ હદ વિસ્તારની અંદર થાય છે, અમુક પ્રસંગો હદ વિસ્તારની બહાર થાય છે। તો હવે હદ વિસ્તારની બહાર તો કોઈ ટાઈમ લિમિટ હોતી નથી, તો એ લગ્ન પ્રસંગને પૂરા થતાં વાર લાગે અને જે વિડીયોગ્રાફર ફોટોગ્રાફર એ કવરેજ કરીને જ્યારે એ પોતાના ઘરે આવવા માટે હદ વિસ્તારની અંદર આવે તો એને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે અને એમને ઘણી રિક્વેસ્ટ કરતાં પણ એ લોકો સમજતા નથી અને 1,000 રૂપિયાનો દંડ ભરાયો છે। બીજું 2 દિવસ પહેલાં એક બીજા ફોટોગ્રાફરોને બધી અંદર કલમ લખી છે, એ કલમ મુજબનો કેસ કર્યો અને બીજે દિવસ સવારે 11 વાગે બોલાવ્યા છે। હવે બીજે દિવસે એ જ પાર્ટીએ સવારે જાન લઈને જવાનું હોય છે, તો આ બધી સમસ્યાઓના લીધે અમે કલેક્ટર સાહેબને અને DSP સાહેબને મળવા જવાના છે અને એમને માનવતા અભિગમ દાખવવા માટે કહેવાના છે। કારણ કે 365 દિવસમાંથી દરેક ફોટોગ્રાફરોને ફક્ત 30-35 દિવસનું જ કામ મળતું હોય છે અને એ 30-35 દિવસના કામની સામે એ લોકોએ આખી આખા વર્ષનું પોતાના ભરણ પોષણની જવાબદારી એ લોકોએ લીધેલી હોય છે આખા પરિવારની। તો આવા જે લગ્ન પ્રસંગો કેન્સલ પણ કરી નથી શકતા, જે રોજીરોટીનો પ્રશ્ન ઊભો થાય છે અને ટાઈમ પર કેન્સલ કરો તો એક ઝઘડાનું સ્વરૂપ ઊભું થાય। ઘણી વખત ફોટોગ્રાફરો રિક્વેસ્ટ પણ કરતા હોય છે પાર્ટીઓને કે સાહેબ અમારે 10 વાગ્યા પહેલાં પહોંચવાનું છે, તમે જલ્દી કરો, પણ તો પાર્ટી સમજતી નથી અને વધારે કરવા જાય તો પાર્ટી મારવા આવે છે। એટલે આ બધી જેન્યુઅન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે કલેક્ટર સાહેબ અને DSP સાહેબને માનવતાવાદી અમે આ વિનંતી કરીએ છીએ કે અમારે એમ રહે કંઈક તમે આનો યોગ્ય રસ્તો કાઢો।